नमस्कार विद्यार्थी मित्रों, हूँ कृतिका राणा, जे जे ऑनलाइन एज्युकेशनमां तमारू स्वागत करू छू। विद्यार्थी मित्रों, आजे आपणे इंग्लिश ग्रामरमां पूर्ण भविष्यकाळ जोईशुं। परफेक्ट फ्यूचर टेन्स एटले के पूर्ण भविष्यकाळ। सौ प्रथम पूर्ण भविष्यकाळनो उपयोग क्या थशे, चालो तो जोईए। विद्यार्थी मित्रों, ज्यारे कोई क्रिया भविष्यमां कोई चोक्कस समय पूर्ण थई गई हशे એવું દર્શાવવું હોય ત્યારે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ટેન્સમાં પરફેક્ટ એટલે કે પૂર્ણ શબ્દ લાગે તો V3 એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવું એ કમ્પલસરી છે। તેથી અહીં તેની સિમ્પલ પેટર્ન બનશે સબ્જેક્ટ પ્લસ શેલ અથવા વિલ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ। ફોર એક્ઝામ્પલ, I will have reached Abu before 11 this morning. Your result will have declared by end of May. Radha will have met Krishna before 10 this morning. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં એક્ઝામ્પલમાં જોઈ શકો છો કે will પછી have પછી V3 એટલે કે ક્રિયાપદના ત્રીજા રૂપનો ઉપયોગ કર્યો છે। પૂર્ણ ભવિષ્યકાળને દર્શાવવા માટે કેટલાક શબ્દો છે, જેવા કે બાય નેક્સ્ટ વીક, બાય ટુમોરો, બાય દિવાળી એક્સેટ્રા। વિદ્યાર્થી મિત્રો, આ શબ્દોની મદદથી વાક્યમાં પૂર્ણ ભવિષ્યકાળને દર્શાવી શકાય છે તેમજ તેને ઓળખી શકાય છે। હવે આપણે જોઈશું નેગેટિવ પેટર્ન। નેગેટિવ એટલે કે નકાર વાક્ય રચના, જેમાં નોટ લખવું એ કમ્પલસરી છે। સબ્જેક્ટ પ્લસ શેલ અથવા વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નોટનો ઉપયોગ એ શેલ અથવા વિલ પછી કરીશું। ફોર એક્ઝામ્પલ, બાય નેક્સ્ટ યર મિસ્ટર દેસાઈ વિલ નોટ હેવ ફિનિશ્ડ 12 યર્સ ઇન ધીસ કોલેજ। હવે આપણે જોઈશું ક્વેશ્ચન પેટર્ન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના। દરેક ટેન્સમાં બે પ્રકારની ક્વેશ્ચન પેટર્ન હોઈ શકે, જેમાં ફર્સ્ટ છે ટુ બી એટલે કે વાક્યની શરૂઆત શેલ અથવા વિલથી થશે, જ્યારે સેકન્ડ છે WH એટલે કે વાક્યની શરૂઆત પ્રશ્ન સૂચક શબ્દો જેવા કે વોટ, વેન, હુ, વેર, હાઉ, હાઉ મેની જેવા શબ્દોથી થઈ શકે છે। અહીં આપણે સૌપ્રથમ જોઈશું ટુ બી વાળી પેટર્ન એટલે કે વાક્યની શરૂઆત શેલ અથવા વિલથી થશે। શેલ અથવા વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક। અહીં ક્વેશ્ચન માર્ક કરવું એ કમ્પલસરી છે કારણ કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે। ફોર એક્ઝામ્પલ, વિલ ધે હેવ લેફ્ટ ધેર જોબ, will you have studied all the english verb tenses। હવે આપણે જોઈશું WH વાળી પેટર્ન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં વાક્યની શરૂઆત પ્રશ્ન સૂચક શબ્દો એટલે કે વોટ, હાઉ, વેન, વેર, વાય જેવા શબ્દોથી થઈ શકે છે। WH પ્લસ will પ્લસ subject પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક। અહીં પણ ક્વેશ્ચન માર્ક કરવું એ કમ્પલસરી છે કારણ કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે। ફોર એક્ઝામ્પલ, હાઉ વિલ યુ હેવ મેટ યોર બેસ્ટ ફ્રેન્ડ બાય ટુ નાઇટ, વેન વિલ મિસ્ટર રાના હેવ લેફ્ટ હિઝ જોબ। વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને આ વિડીયોમાં પૂર્ણ ભવિષ્યકાળમાં સમજ પડી હશે। જો તમને આ ઇન્ફોર્મેશન ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો। વિદ્યાર્થી મિત્રો, આજે અહીં આપણો ટેન્સીસનો ટોપિક પૂરો થાય છે। નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું। થેન્ક યુ।